સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 562 રજવાડાઓની શૌર્ય ગાથા રજૂ કરતું મ્યુઝિયમ રજૂ કરવામાં આવશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં સૌરાષ્ટ્ર કચ્છ સહિત દેશભરના વિવિધ પ્રાંતના રાજવીઓના પરિવારજનો સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના મ્યુઝિયમ અંગે પરામર્શ બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આ પ્રસંગે જણાવ્યું હતું કે અખંડ ભારતની રચનામાં પોતાનું રજવાડું સમર્પિત કરનાર 562 રજવાડાઓની શૌર્યગાથા રજૂ કરતું વર્લ્ડ ક્લાસ મ્યુઝિયમ કેવડિયા ખાતે તૈયાર થશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરિકલ્પના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરી ત્યારે ઊંચા માનવીની ઊંચી પ્રતિમા જ નહીં પરંતુ એક ભારત શ્રેષ્ઠ ભારતની કલ્પના પણ સાકાર કરી. કેવડિયા ખાતે એકતા નર્સરી, એકતા ભવન વગેરે ભારતની વિશેષતાઓ રજૂ કરાય છે. અલગ અલગ ભાષાઓ, બોલી, પહેરવેશ, દરેક પ્રાંતની સંસ્કૃતિ અને કલાની સાથે એકતાનો ભાવ રજૂ કરતો એકતા મોલ. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભારતભરના પ્રવાસીઓ એકતાનો અનુભવ કરે તે જરૂરી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આખી વ્યવસ્થામાં એકતાને કેન્દ્ર સ્થાને પ્રયાસ અપાયો છે. વડીલોએ પોતાના બલિદાન અને શૌર્ય થકી ઉભા કરેલા 562 રજવાડાઓને દેશની એકતા માટે સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત કર્યા તે ખૂબ જ સરાહનીય કાર્ય હતું. 562 રજવાડાઓનો ઇતિહાસ, શૌર્ય અને ગૌરવ ગાથા આવનાર પેઢી માટે પ્રેરણારૂપ સાબિત થશે. અમારી સરકાર ભારતનો સાચો ઇતિહાસ લોકો સમક્ષ આવે તે દિશામાં આગળ વધી રહી છે. સરકાર વડાપ્રધાનશ્રીના એક ભારત શ્રેષ્ઠ ભારત મંત્રને આગળ વધારી રહી છે. કેવડિયા ખાતે વિવિધ રાજ્યોના પ્રવાસીઓને રહેવા માટે 5000 રૂમનું ભવ્ય સંકુલ નિર્માણ થશે. વર્ષે 1 કરોડ પ્રવાસીઓ મુલાકાતે આવે તેવું લક્ષ્યાંક છે. હાલમાં વર્ષે 40 લાખ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવશે.